आपणो बीजो मुद्दो छे तो जे रीते कोंग्रेसे तमाम उम्मेदवारोने सांभळवानी जे प्रक्रिया हती ते पूर्ण करी लीधी छे। अमदावादनी पांच बेठको माटे तेमणे सांभळ्या, पांच पैकी धंधुका अने विरमगाम बेठक कोंग्रेस पासे छे। महत्वनुं छे के पांच बेठक उपर कोंग्रेसना 50 लोकोए दावेदारी करी छे। धोळकामां 25, आणंदमां 17, धंधुकामां 2 लोकोनी उम्मेदवारी छे, विरमगाममां 6, साथे साथे 10 क्रोईमां 10 लोकोनी दावेदारी जोवा मळी रही छे। महत्वनुं छे के जे रीते अमदावादनी पांच बेठको माटे कोंग्रेसे दावेदारोने सांभळ्या छे, पांच पैकी धंधुकामां अने विरमगाम बेठक कोंग्रेस पासे छे। वधु विगत साथे संवाददाता चेतन बांभणिया जोडाई गया छे। जी चेतन, जे रीते कोंग्रेसमां आंतरिक जूथવાદો ચાલી રહ્યા છે ત્યારે ઉમેદવારોની પસંદગી પર તેની કેટલી અસર? तो जे रीते पांच बैठक पर कोंग्रेसना 50 लोकोए दावेदारी करी छे, महत्वनुं छे के जे रीते कोंग्रेसमां आंतरिक जूथवाद चाली रह्यो छे त्यारे क्यांक ने क्यांक तेनी असर उम्मेदवारोना पसंदगी पर पण पड़ी शके छे। महत्वनुं छे के चूंटणी नजीक आवी रही छे त्यारे हवे कोंग्रेसे पांच बैठको माटे दावेदारोने सांभळ्या छे, त्यारे पांच पैकी धंधुका अने विरमगाम बैठक जे छे ते कोंग्रेस पासे छे। साथे साथे पांच बैठक उपर कोंग्रेसना 50 लोकोए दावेदारी करी लीधी छे। महत्वनुं छे के धोळकामां 25, आणंदमां 17, धंधुकामां 2 लोकोनी उम्मेदवारी, साथे विरमगाममां 6, 10 क्रोईमां 10 लोकोनी दावेदारी नोंधवा पामी छे। महत्वनुं छे के जे रीते थोड़ा समयथी कोंग्रेसमां आंतरिक जूथवाद ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેની અસર ઉમેદવારોની પસંદગી પર પણ પડી શકે છે। તો જે રીતે કોંગ્રેસ તમામ ઉમેદવારોને સાંભળ્યા, અમદાવાદની પાંચ બેઠકો માટે કોંગ્રેસે દાવેદારોને સાંભળ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન બાંભણિયા જોડાઈ ગયા છે। જી ચેતન, જે રીતે કોંગ્રેસમાં થોડા સમયથી આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે દાવેદારોની જે ઉમેદવારોની પસંદગી છે તેના પર પણ કેટલી અસર પડી શકે છે? જી દીપિકા, કોંગ્રેસમાં આંતરિક કકળાટ એ કોઈ નવી વાત નથી। કોંગ્રેસમાં સતત આંતરિક કકળાટ વધી રહ્યો છે અને જે પડોશી રાજ્ય જે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ આલાકમાન વચ્ચે જે આંતરિક જૂથવાદ છે તેની અસર સીધી ગુજરાત પર પડી છે। ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આંતરિક જૂથવાદને કારણે આ દાવાઓ પોકળ સાબિત થયા છે। જ્યારે મોડે મોડે પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સાંભળવાનું શરૂ કર્યું છે અને આ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયાના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લાના ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને અમદાવાદ જિલ્લાના જે છે સહપ્રભારી હિતેન્દ્રસિંહ રાઠોડ, અર્જુન મોઢવાડિયા, બિમલ શાહ અને જીતુ પટેલે જે અમદાવાદ જિલ્લાની 5 સીટો છે તે 5 સીટોના ઉમેદવારોને સાંભળ્યા હતા અને તેમાંથી જે વિગત પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર અમદાવાદ જિલ્લાની જે બે સીટો છે, વિરમગામ અને ધંધુકા, આ સીટો પર હાલ કોંગ્રેસનો કબજો છે, જ્યારે બીજી 3 સીટો છે 10 ક્રોઈ છે, ધોળકા છે અને સાણંદ, આ સીટ પર ભાજપનો કબજો છે। જેથી કરીને જોવામાં આવે તો કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસ મજબૂત છે અને જોવામાં આવે તો વિરમગામમાં લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય છે અને ધંધુકામાં રાજેશ ગોહિલ ધારાસભ્ય છે। જ્યારે ધોળકાની વાત કરે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ ગત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ જૂજ મતથી હાર્યા હતા અને તેઓનો જે કેસ છે તે કોર્ટમાં પેન્ડિંગ છે અને કોર્ટ દ્વારા ચુકાદો જે ચૂંટણી વિજેતા ઉમેદવાર પર સ્ટે પણ મૂકવામાં આવ્યો હતો, પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપલી કોર્ટ પર જઈ અને કોર્ટના ચુકાદા પર સ્ટે લઈ આવ્યા હતા। જેથી કરીને કહી શકાય કે કોંગ્રેસ દ્વારા હાલમાં ઉમેદવારોનો જે રાફડો ફાટ્યો છે પરંતુ તેની સીધી અસર વિધાનસભાની ચૂંટણીઓ પર પડશે અને હાલ પૂરતી જો કોંગ્રેસની વાત કરવામાં આવે છે તો ઉમેદવારોનો રાફડો ફાટતા કોંગ્રેસ નેતાઓના ચહેરા ખીલી ગયા છે, પરંતુ કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણી અમદાવાદ જિલ્લામાં કેવી રીતે મજબૂતીથી લડી શકે તે આગામી સમય જ બતાવશે। જી દીપિકા, જી ચેતન, તો જે રીતે અમદાવાદની કેટલી બેઠકો છે જેમાં કોંગ્રેસ સ્ટ્રોંગ સક્રિય જોવા મળી રહી છે?
जो अमदावादनी खास करीने वात करवामां आवे तो अमदावाद शहेरमां कोंग्रेसनी एटली बधी पकड़ नथी, परंतु अमदावाद जिल्लामां भूतकाळथी ज कोंग्रेस मजबूत रही छे। अमदावाद शहेरनी वात करवामां आवे तो लघुमती अने दलित विस्तारोनी जे सीट छे एमां कोंग्रेसना परंपरागत वोटने कारणे जीते छे, परंतु अमदावाद जिल्लामां कोंग्रेसनो अमदावाद जिल्लामां कोंग्रेसनो दबदबो रह्यो छे। વિરમ ગામમાં જે ભૂતકાળમાં ધારાસભ્ય તેજશ્રી પટેલ હતા તેમણે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં ગયા હતા, જ્યારે અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે તેજશ્રી પટેલે બળવો કર્યો હતો, છતાં પણ વિરમ ગામની સીટ પરથી લાખાભાઈ ભરવાડ જીતવામાં સફળ થયા હતા। તેવી જ રીતે ધંધુકા સીટ પણ કોંગ્રેસની જોડીમાં 2017માં આવી હતી, ત્યારે રાજેશ ગોહિલે કાળુભાઈ ડાભીને હરાવ્યા હતા। સાણંદની સીટ પરથી છે જે બીજેપીના કનુભાઈ જીત્યા હતા, તેમણે કોંગ્રેસના કમાભાઈ રાઠોડને હરાવ્યા હતા। અને સૌથી હાઈ પ્રોફાઇલ સીટ હતી ધોળકાની સીટ, આ ધોળકાની સીટ પરથી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જીતવા માટે આંખમાં પાણી આવી ગયા હતા, કારણ કે ખૂબ જ ઓછી માર્જિનથી ભૂપેન્દ્રભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેથી કરીને જે અમદાવાદ જિલ્લાની 3 સીટો છે આ 5 સીટો છે, અને આ 5 સીટો પૈકી 3 સીટો પર કોંગ્રેસ હંમેશાથી મજબૂતીથી લડી રહી છે। જી દીપિકા જી, આભાર ચેતન સમગ્ર માહિતી આપવા બદલ।